नमस्कार, सत्यनी शोध रहस्यनी खोज रहस्यलोकना वधु एक कार्यक्रम आप सबनु स्वागत छे। हूँ छू अंकित। कोई पण खाद्य वस्तु होय छे तेनी एक्सपायरी डेट नक्की होय छे। कोई पण खाद्य वस्तु ने नियत समय करता वधु समय बाद जो तेने खावामां आवे तो ते तमारा स्वास्थ्य माटे हानिकारक होय छे। परंतु गुजरात में एक एवं स्थान है, एक एवी जग्या छे ज्यां अनेकों वर्षों थी एक खाद्य पदार्थ ने साचववामां आव्यो छे, जेनो उपयोग दररोज करवामां आवे छे, तेम छतां पण ते वस्तु ते खाद्य पदार्थ बगड़ती नथी। आखरे कया खाद्य पदार्थ की वात करी रह्यो छुं? कई छे चमत्कारिक जग्या कि ज्यां कहेवाय छे कि वर्षो जूनू आ खाद्य पदार्थ जे साचववामां आव्यो छे ते बगड़तो नथी, तेमां जीवड़ा पण नथी पड़ता। आवो रहस्यलोक में आजे आ सत्य उजागर करिए। एक એવું સ્થાન જેને માનવામાં આવે છે ચમત્કારિક, એક એવું સ્થાન જ્યાં દૈવી શક્તિ હોવાનું મનાય છે, એક એવું રહસ્ય જે વણ ઉકેલાયેલું છે। એવું કઈ રીતે બને કે કોઈ ખાદ્ય પદાર્થ હોય તેને આપણે કેટલા પણ વર્ષો સુધી સાચવી રાખો તે બગડે નહીં, જ્યારે પણ આપણને ઈચ્છા થાય ત્યારે તેનો આપણે ઉપયોગ કરી શકીએ? આ વાત સાંભળીને આપ એવું કહેશો કે ના, એવી કોઈ વસ્તુ ન હોઈ શકે, એવો કોઈ ખાદ્ય પદાર્થ નથી જેને વર્ષો સુધી સાચવી રાખ્યા બાદ પણ આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ। પણ આજે રહસ્યલોકના આ કાર્યક્રમમાં એક એવી જગ્યા આપણું મુકામ છે જ્યાં અચરજ પમાડે તેવી વસ્તુની સાથે દેવોની ચમત્કારી કૃપાના સાક્ષાત્કાર થાય છે। અહીંયા છે દેવાધિદેવ મહાદેવનો વાસ। મહાદેવ હરે છે અહીં સૌ ભક્તોના સંતાપ। પણ કઈ છે આ જગ્યા? શા માટે મનાય છે આ સ્થાન ચમત્કારોનું ધામ? આ સ્થાનને ચમત્કારી કેમ માનવામાં આવે છે અને એવો કયો ચમત્કાર અહીં જોવા મળે છે તે જાણવા અમે આવી પહોંચ્યા ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરે। હવે તમે કહેશો કે મંદિરમાં શું સાક્ષાત ભગવાનના દર્શન આ કાર્યક્રમમાં થવાના છે? તો ના, એવું નથી થવાનું। પણ અહીં ભગવાનની કૃપાની હયાતી હોવાની વાત જરૂર આપને લાગશે। મધ્ય ગુજરાતના ખેડામાં આવેલ રઢુ ગામમાં આવેલું આ કામનાથ મહાદેવ મંદિર જે 600 વર્ષથી પણ વધુ પૌરાણિક છે, અને અહીં મંદિરની હયાતી જેટલા જ વર્ષો પૌરાણિક ઘી અહીં જોવા મળે છે, જેના માટે દાવો કરાયો છે કે આ ઘી 600 વર્ષ પૌરાણિક છે, જેનો ઉપયોગ રોજબરોજ અહીં મંદિરમાં થઈ રહ્યો છે। જી હા, આપણે સાંભળીને વિશ્વાસ નહીં થયો હોય
આપના કાન સાફ કરીને આ વાતને ફરી એકવાર સાંભળો. અહીં રાખવામાં આવેલ ઘી 600 વર્ષ પૌરાણિક હોવાનો દાવો અહીંના સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમને આ વાત પર વિશ્વાસ નહોતો, જેથી કરીને અમે અહીં આવ્યા આ બાબતની ખરાઈ કરવા માટે. 600 વર્ષ જૂનું ઘી હોય અને તેમાં કદી જીવાત ન આવે તેવું કઈ રીતે બની શકે? તે ક્યારેય બગડે નહીં તેવું પણ બની શકે ખરું? પણ આ સ્થાનની મુલાકાત લીધા બાદ અને અહીં આવીને આ બાબતની ખરાઈ કર્યા બાદ અમને જે સત્ય જાણવા મળ્યું, અમે જે વસ્તુ અનુભવી તે ખૂબ જ અદ્ભુત હતી. મંદિરના ખૂણામાં હતો એક ઓરડો. ઓરડામાં હતા અનેક કાળા માટલા. માટલામાં ભરાયેલું હતું 1000 લીટર ઘી. અહીં મંદિરના એક ઓરડામાં 1000 લીટર ઘી રખાયું છે. અમે પણ પહોંચી ગયા તે ઓરડામાં. ભંડારમાં અમે અત્યારે ઉપસ્થિત છીએ, જે ભંડારમાં આ ઘીને સ્ટોર કરવામાં આવ્યું છે. આવા 1, 2, 3, 4 ભંડાર આ મંદિરમાં બનાવવામાં આવ્યા છે. અને આપણે એ જોઈશું કે આ જે માટલા છે, જે કાળા કલરના માટલા જે છે, તેમાં આ જે ઘી છે એ ભરવામાં તો આવ્યું છે. અને આપ જોઈ રહ્યા છો કે આ ઘી એકદમ સીજેલું છે. અને એવું પણ નથી કે ઘી બગડ્યું છે કે તેમાં કોઈ જીવાત પડી ગઈ છે, તેવું પણ જોવા નથી મળતું. આ એક માટલું છે, આ બીજું માટલું છે, આ ત્રીજું માટલું છે. પરંતુ દરેક માટલામાં ઘી જે છે તે સીજેલું જોવા મળ્યું છે. ન માત્ર આ આગળના જે માટલા અહીંયા પડ્યા છે એ, પણ હું કેમેરામેન નરેશને કહીશ કે થોડા આગળ આવે મારી સાથે. અને અહીંયા જે પાછળની બાજુ જે માટલા મૂકવામાં આવ્યા છે ને, તેમાં પણ ઘી જે છે તે મૂકવામાં આવેલું દેખાઈ રહ્યું છે. એવું નથી કે આ જે મંદિરમાં માટલા માટે કહેવાતું જ જે વસ્તુ છે કે અહીંયા ઘી ભરવામાં આવે છે. એકચ્યુઅલ આ તમામ માટલાઓમાં ઘી ભરેલું છે. આ માટલામાં જોઈશું તો આમાં પણ ઘી ભરેલું છે. ત્યારબાદ આ માટલું જે છે તેમાં પણ ઘી ભરેલું છે. દરેક માટલામાં અહીંયા ઘી ભરેલું તો દેખાય છે. હવે અહીંયાના જે સ્થાનિક લોકો છે તે એ વસ્તુ કહે છે કે આ ઘી જે છે તેને અહીંથી મંદિરની બહાર લઈ નથી જવામાં આવતું, અથવા તો તેને જો મોઢામાં મૂકવામાં આવે અથવા તો ટેસ્ટ કરવામાં આવે તો કોઈ બીમારીનો ભોગ બની શકાય તેવી શક્યતાઓ રહેલી છે, તેવી માન્યતાઓ રહેલી છે તેવું અહીંના સ્થાનિકો કહે છે. ચોક્કસપણે એ વસ્તુ તો અચરજ પ્રમાણે તેવી છે જ કે આટલી મોટી સંખ્યામાં, આટલી મોટા પ્રમાણમાં જ્યારે ઘી સ્ટોર કરવામાં આવ્યું છે તે બગડતું નથી, તે કદાચ દાદાનો પરચો જ છે. આવું કઈ રીતે બની શકે? શું આ ઘી અસલી હશે? કે પછી મંદિરને પ્રસિદ્ધ કરવા માટે આ કોઈ તરકટ રચવામાં આવ્યું છે? આ વસ્તુની પડતાલ કરવા માટે અમે તે ઘીને ચકાસવાનો પણ કર્યો પ્રયત્ન. અમને વિશ્વાસ હજી પણ નથી થતો, નથી લાગતું કે ખરેખર આ જે માટલાઓ છે તેમાં ઘી જ ભરેલું છે. હવે એ ચેક કરવા માટે મારી પાસે આ દીવો છે જે ઘીમાં ડૂબડેલો નથી, કોરી દિવેટ જ છે આ. અને એમાં આપણે આમાંથી ઘી લઈને આ દીવાને સળગાવવાનો પ્રયત્ન કરીશું અને જોઈશું કે ખરેખર જે મારે એ ડાઉટ છે કે આ ઘી ન હોઈ શકે, કારણ કે આટલા વર્ષો જૂનું જે ઘી છે તે બગડી જાય અને માટલામાં આ રીતે ન રહેવું જોઈએ, તો તેના માટે આપણે આ ડેમો કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ કે શું ખરેખર આ ઘી એવું છે કે જેનાથી દીવો પ્રગટે. આવો જોઈએ.
આખો દીવો મેં એ ઘીથી ભરી દીધો છે. હવે હું ટ્રાય કરું છું આને પ્રગટાવવાનો. ડિબેટ છે એટલે સળગશે તો ખરું, પરંતુ આપણે એ જોવાનું છે કે આ દીવો પ્રગટેલું રહે છે કે નથી રહેતો. કારણ કે ઘી આજુબાજુ છે દિવેટની, તો આ દીવો જે છે તે પ્રગટેલું રહેવો જોઈએ. અને થોડો સમય રાહ જોઈને આપણે એ ચેક કરીએ કે શું ખરેખર આ એવું જ ઘી છે કે જેનાથી દીવો પ્રગટેલો ને પ્રગટેલો રહે છે. આટલા વર્ષો જૂનું આ ઘી છે તેમ છતાં પણ, અને અત્યારે તો દેખાઈ રહ્યું છે કે એ ઘી જે છે તે ધીમે ધીમે પીગળી રહ્યું છે, અને એ દીવો જે છે તે અત્યારે સ્વરૂપ લઈ રહ્યો છે. દિવેટ સળગી રહી છે, પરંતુ સાથે સાથે ઘીને પણ અત્યારે ગરમ કરી રહ્યો છે અને ઘી પણ પીગળી રહ્યું છે. એટલે થોડા ઘણા અંશે એવું લાગવાની શરૂઆત તો થઈ છે કે આ ખરેખર એ જ પ્રકારનું ઘી છે, ભલે ગમે તેટલા વર્ષો જૂનું કેમ ના હોય, પરંતુ તે પ્રકારનું ઘી છે કે જે ઘી અખંડ જ્યોતમાં ઉપયોગમાં લેવામાં આવે છે, અને આ ઘીથી એ અખંડ જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે. આ ઘીથી દીવો પ્રગટ્યો તેથી એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ઘીનો ઉપયોગ અહીં મંદિરમાં પૂજા પાઠ દરમિયાન થતું હશે. પણ હવે એક સવાલ એ થયો કે આખરે આ મંદિરમાં આ ઘી સંગ્રહિત કરવામાં કેમ આવી રહ્યું છે, અને કાળા માટલામાં આ ઘીને સંગ્રહિત કરવાનું કારણ શું? આ સવાલ અમે આ કોઠારને સાચવતા મંદિરના જ એક સેવાદારને પૂછ્યું, અને તેણે અમને હકીકત જણાવી. આ ચાર બંડલની અંદર થઈ અને લગભગ 1150-51 ગોળીઓ છે અત્યારે હાલ, અને બીજા ચોથા નંબરના બંડલની અંદર બીજી પાછી 30-40-50 ગોળીઓ ભરી છે. એમ કરીને 1201 ગોળી ઘી ભરાયું છે, અને એ નવા મટકામાં સ્ટોર કરીએ છીએ. મંદિરના સેવાદાર તો આને ઈશ્વરની શક્તિ કહેવડાવે છે. અહીંયા મંદિરમાં એક બે નહીં, કુલ 4 આવા કોઠારો આવેલા છે, અને તેમાં આ જ પ્રકારે કાળા માટલામાં ઘી રાખવામાં આવી રહ્યું છે. હવે આપના મનમાં સવાલ થતો હશે કે આટલા ઘીને સંગ્રહિત કરી તેનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે. મંદિરમાં પ્રગટે છે અખંડ જ્યોત. વાર તહેવારે થતા રહે છે હવન પૂજા. અહીં મંદિરમાં પ્રજ્વલિત જ્યોત તેમજ મંદિરના પ્રાંગણમાં થતા યજ્ઞોમાં આ ઘીનો ઉપયોગ થાય છે, તેમ છતાં આ ઘીના જથ્થામાં કદી પણ ઘટાડો નથી થતો. આટલા મોટા જથ્થામાં ઘી એકત્ર કરવાનું કારણ એવું છે કે આ ગામ તેમજ તેની આજુબાજુના ગામડાઓમાં ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જ્યારે જન્મે ત્યાર પછીનું વલોણાનું પ્રથમ ઘી બનાવીને મંદિરને દાન કરવાની અહીં પ્રથા છે, અને આ પ્રથા આ ગામના લોકો છેલ્લા અનેકો વર્ષોથી નિભાવતા રહ્યા છે. આ ગામના જેસંગભાઈ હીરાભાઈ પટેલ મહાદેવની જ્યોત લાવ્યા હતા અને આ મંદિરનું નિર્માણ કરાવાયું હતું. આ અંગે સ્થાનિકોનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ઈમાં એવું મહત્વ છે કે કોઈ વ્યક્તિ ગામમાં પહેલાં કોઈને ભેંસો કે ગાયો દૂધણી થાય એટલે પહેલાં વલોણાનું ઘી અહીંયા બધા આપતા, અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય, કોઈ માણસ જે પણ પ્રકારનું દુઃખ વ્યક્ત કરતો હોય અને દુઃખ ભગવાન પાસે મનોકામના માટે અહીંયા માનતો હોય તો કામનાથ મહાદેવ એ માનતા પૂર્ણ કરે છે, અને એના બદલામાં એ અહીંયા ઘી ચડાવતા હોય છે. જે સંગ્રહિત થયેલું જે ઘી છે એ દર શ્રાવણ માસની અંદર શ્રાવણ માસ શરૂ થાય ત્યાંથી અને પૂરો થાય ત્યાં સુધી અખંડ એનો હોમ નમઃ શિવાયનો જાપ થાય છે, પછી મંદિરના દીવાબત્તી થાય છે, અને ગામના જે મંદિરો છે એના જેટલું પણ જરૂર હોય હવન માટેનું દીવાબત્તી માટેનું ઘી એ અહીં આગળથી એને આપવામાં આવે છે. આ મંદિરની ખ્યાતિ એટલી છે કે સ્થાનિકો તો પોતાના દિવસની શરૂઆત અહીં કામનાથ મહાદેવના દર્શનની સાથે જ કરે છે, અને દૂર દૂરથી પણ ભક્તો અહીં આવીને પોતાનું શીશ શ્રી કામનાથ મહાદેવના ચરણોમાં ઝુકાવે છે.
અને આ વર્ષો પૌરાણિક ઘીની વાત જાણીને અચરજ પામે છે. ફરવા આવ્યા હતા તો ત્યાં અમારા પરિવારજનોથી સાંભળ્યું છે કે અહીંયા કામનાથ મહાદેવનું મંદિર છે અને ત્યાં ઘી ચડાવવાનો ને એનું મહાત્મ્ય છે. ઘીના ઘડા બધા વર્ષ હા અહીંયા છે, ભરેલા છે, જીવજંતુ નથી પડતું, નથી દુર્ગંધ આવતી, નથી બગડતું. તો એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે અને જોયું સરસ ચાર મોટા મોટા રૂમો બનાવેલા છે અને ઘી કેવી રીતે સંગ્રહ કરેલું છે જોયું, સરસ છે. અમે આ સ્પેશિયલ જોવા માટે જ આવ્યા છે ત્યાંથી. બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ અચંબિત થાય છે આ મંદિર સાથે જોડાયેલી આ અદ્ભુત વાતથી. એક બાદ એક અહીં ચાર ભંડારોમાં આ ઘીનો સંગ્રહ કરવામાં આવે છે. દાદા પ્રત્યેની આ શ્રદ્ધા છે કે દિવસે ને દિવસે આ ઘીના ભંડારામાં વધારો થઈ રહ્યો છે, ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 600 વર્ષ પહેલાં એક ઘડાથી જે ઘી ભરાવાની શરૂઆત થઈ હતી તે આજે લગભગ ચાર ભંડારોમાં 1200થી વધુ ઘડાઓ ભરાયા છે અને કહેવાય છે કે એક સાથે 50,000 કિલો ઘી જે છે તે અહીં સંગ્રહાયેલું જોવા મળી રહ્યું છે, જેને અખંડ દીવામાં ઉપયોગ કરવામાં આવે છે. અને અહીં આ ગામમાં પણ જે અલગ અલગ મંદિરો આવેલા છે તેમાં પણ આ જ ઘી થકી જે દીવો છે તે પ્રગટાવવામાં આવે છે અને આ ઘીનો તે મંદિરોમાં પણ ઉપયોગ થાય છે. આપણા ઘરમાં જો આપણે ઘીને સંગ્રહિત કરવું હોય તો સ્વાભાવિકપણે એક સમય એવો આવે કે જ્યારે આપણા ઘરમાં રાખેલું ઘી બગડી જાય, તેમાં જીવાત પડી જાય અને તે વાપરવા લાયક પણ ન રહે. પરંતુ આ મંદિરમાં સંગ્રહિત કરાતું ઘી ન બગડે છે, ન તેમાં જીવાત પડે છે. આવું શું શક્ય છે? આ વિશે વિગતવાર જાણકારી માટે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એટલે કે આરોગ્ય વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો, જેમણે આ બાબતની ચકાસણી કર્યા બાદ અમને માહિતી આપી. हमारे जो पुराण है उसमें ये कहा गया है कि पुराना घृत यानी पुरानी घी 100 साल तक की पुरानी लोगों में मान्यता है कि मेडिसिनल प्रॉपर्टीज़ के लिए, उसकी रोग निवारण क्षमता के लिए वो यूज़ किया जाता था. लेकिन आज के ज़माने में देखें तो घी एक साल तक उसकी जो शेल्फ़ लाइफ कहते हैं तो वो एक साल तक की होती है अगर उसको एयर टाइट कंटेनर में रखा जाए, एकदम उसमें कोई किसी भी तरह से हवा अंदर ना जा सके, मॉइस्चर अंदर ना जा सके, कोई भेज वाली जगह पे ना रखी गई हो और कोई सनलाइट मतलब सूर्य का प्रकाश उस पर ना पड़ रहा हो और वो एक ठंडी जगह पर यानी रेफ्रिजरेटर में अगर रखा गया हो तो उसकी शेल्फ लाइफ या वो એક સાલ તક યા 1.5 સાલ તક ભી. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર કહી રહ્યા છે કે પુરાણોમાં આ પ્રકારે ઘીને સંગ્રહિત કરવામાં આવતું હતું અને તે પણ 100 વર્ષથી પણ વધારે સમય માટે. પરંતુ હાલના સમયમાં આવી રીતે ઘીને સંગ્રહિત કરવું તે તેમના પણ માન્યામાં નથી આવતું. તો હવે વાત ત્યાં જ આવીને ઊભી રહી જાય છે કે આખરે આ મંદિરમાં ઘીના વર્ષોને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખરેખર સાચો છે કે કેમ? શું આ ઘીને સમયાંતરે બદલી નાખવામાં આવે છે અને કોઈને કહેવામાં નથી આવતું કે પછી ખરેખર અહીં દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા અસર કરે છે? આ સવાલ સૌ કોઈને સતાવે છે. રઢુ ગામનું આ મંદિર એક એવા રહસ્યને સાચવીને બેઠું છે જેનો જવાબ આપવામાં વિજ્ઞાન પણ અસમર્થ છે. આજના સમયમાં આવા જ કેટલાક ઉદાહરણો છે જે એ વાત પર લોકોનો વિશ્વાસ દ્રઢ કરે છે કે આજના સમયમાં દેવી શક્તિના પરચા હજુ પણ હયાત છે. અમે અહીં આવ્યા, અમે તમામ વસ્તુઓ નિહાળી અને અમે અચરજ પણ પામ્યા કે આખરે આટલા વર્ષો જૂનું જે ઘી છે તે અહીં સંગ્રહાયેલું કેવી રીતે રહી શકે, ન તે બગડે છે ન તેમાં જીવ જંતુ પડે છે. સ્થાનિકો કહે છે કે આ મહાદેવનો જ અહીં પ્રતાપ છે, દાદાની અહીં કૃપા છે જેના કારણે આ વસ્તુ અહીં શક્ય બને છે. દિમાગ નથી માનતું પણ મન અને હૃદય માનવા માટે મજબૂર થઈ રહ્યું છે કે હા ખરેખર અહીંયા મહાદેવનો જ પ્રતાપ છે. રહસ્યલો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. નવા કાર્યક્રમમાં સત્યની શોધ અને રહસ્યની ખોજમાં
ફરી એકવાર મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.